બાળમિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં આ ચેનલની અંદર શૈક્ષણિક માહિતીઓ અભ્યાસક્રમો તથા સરકારી યોજનાઓ વિશેની માહિતી અપલોડ કરવામાં આવે છે જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી બાજુનો બે લાયકન પર પણ ક્લિક કરો કે જેથી કરીને આ ચેનલના નોટિફિકેશનો તમને મળતા રહે બાળમિત્રો આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ નંબર ચૌદ સાકરનો શોધનારો ધોરણ છે આપણું તો કે આઠ વિષય ગુજરાતી વિડીયો ચાલુ કરતા પહેલાં આ જે જવાબો છે એ તમે જે જવાબ આપ્યો છે એને ચકાસણી માટે છે નહીં કે ઉતારો મારવા માટે તો વિડિયોને તમે એ રીતે જ લેજો હવે આપણને સૌ એવું કીધું છે કે આ એકમનો સાહિત્ય પ્રકાર એકાંકી અથવા તો નાટક છે આવા અન્ય ગદ્ય સાહિત્ય પ્રકારો વિશે શિક્ષકની મદદથી લખો તો કે હાસ્ય નિબંધ બીજો શું કહી શકાય તો કે નવલકથા આત્મકથા લોકકથા બોધકથા પ્રવાસલેખ નાટક જીવનચરિત્ર ઘણું બધું ગધ્ય એટલે કે જે પાઠ સ્વરૂપે લખાઈ શકાય ત્યાર પછી આપણે એવું કીધું છે નીચેના વાક્યો કોને ઉદ્દેશીને કહેવામાં આવ્યા છે આપણે કહેવાનું છે તારી મોટા મોટાભાઈના પરાક્રમ તો કહે તો એ અંજનને ઉલ્લેખીને કહેવામાં આવ્યું છે કે આમાં કોની વાત કરી છે તો કે અંજનની તું તો હમણાં કૂદકો મારતો હતો ને એ પણ કોને ઉલ્લેખીને કહેવામાં આવ્યું છે તો કે અંજનને ડાક્ટર સાહેબ અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો કોને કીધું તો કે સુરેન્દ્રનાથે અને ત્યાર પછી બાપુ માં કહે છે તમે અંજુને મારશોમાં આ કોને એવું લખીને કહેવામાં આવ્યું છે તો કે કિન્નરી ત્યાર પછી આપણે એવું કીધું છે કે જોડણીના કારણે શબ્દનો અર્થ બદલાઈ જાય છે આવા અન્ય શબ્દો લખી આપણે લખવાના છે જેમ કે બંગલો લખાય અને બંગલાની ઉપરથી મીંડું કાઢી નાખું તો બંગલો થઈ જાય જે પક્ષીનું નામ છે બંગલો એટલે કે રાજમહેલ તો અહીંયા જો આપ્યું છે દિન તો કે રસવાઈ દિન હોય તો દિવસ થાય અને જો દીર્ઘાય દિન દિન કરો તો એનો અર્થ થઈ જાય ગરીબ તો આપણે અહીંયા એવી રીતે બીજા શબ્દો લખવાના છે જો અહીંયા સારું લખ્યું છે તો સારું એટલે કે ને માટે મારા પિતાજી મા પિતાજી મારી સારું રમકડાં લેવા અને સારુંની માથે જો મીંડું કરી દેવામાં આવીએ તો સારુંનો અર્થ થઈ જાય સુંદર તો જો અહીંયા આપણે શું લખ્યું મને એક સુંદર મોર જોવા મળ્યો અને સુંદરની જગ્યાએ તમે સારું લખો તો મને એક સારો સારો મોર જોવા મળ્યો ત્યાર પછી રજ એટલે થઈ જાય ધૂળ અને રંજ એટલે થઈ જાય પસ્તાવો તો મજેદાર ફવન ફૂંકાતા રજની ડમરીઓ ઉડવા લાગી તો જો અહીંયા રજ લખ્યું છે હવે અહીંયા માથે મીંડું કરી દો રંજ તો શું થઈ જાય તો કેનો મતલબ થઈ જાય પસ્તાવો અને પાછળ જો હું ની લગાડી દઉં રંજ તો થઈ જાય રાત ત્યાં પછી તમે નાટકનું ક્યુ પાત્ર ગમ્યું શા માટે તો મને આ નાટકમાં ભાસ્કર રાયનું પાત્ર ગમ્યું કેમ કે તેઓ માનતા હતા કે બાળકોને રમવા માટે પૂરતો સમય આપવો જોઈએ અને તમને ભાસ્કર રાય એટલા માટે જ ગમવાના છે કારણ કે તમને રમવું જ ગમે છે અત્યારે તમને કોઈ ભણવાનું કે તો તમને ના પણ ગમે અંજનથી સાઈનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો તો કે અંજણ નિરાશ થઈને ખુરશીમાં પડે છે ત્યારે તેના હાથ અથડાતા લાલ શાહીનો ઢો ખડીયો ઢોળાઈ ગયો પહેલાંના જમાનામાં શાહીનો ખડિયો આવતો મતલબ કે પહેલાં પેન નહોતી પેનને પેનને શાહીના ખડિયામાં ડુબાડી ડુબાડી અને તમે પહેલાં ગણપતિ દાદાનું ચિત્ર જોયું હશે કે એક મોરનું પીછું જેવું છે એ શાહીમાં આમ ડૂબાડે અને પછી લખે અત્યારે તો આ ડિજિટલ પેન આવી ગઈ છે આમાં શાહીની પણ જરૂર નથી ત્યાર પછી અંજનની જગ્યાએ તમે હોત તો શું કરત અંજનની જગ્યાએ હું હોત તો પ્રવૃત્તિ દ્વારા શિક્ષણનો મહાવરો કરું અને પિતાની આજ્ઞાનું પાલન કરત નિખિલ રાય અંજનને કેવી પ્રવૃત્તિ ગમતી નથી અંજન એક દિવસ બારીનો કાચ ભાંગે છે બીજા દિવસે બાટલી તોડે છે અને આજે શાહીનો શાહી ઢોળી અને કપડાં બગાડ્યા અને આખા ઘરમાં એ ડાઘા પાડ્યા નિખિલ રાયને અંજનની આવી પ્રવૃત્તિ ગમતી નથી મતલબ કે અંજન છે આપણે ઓલા તારક મહેતાના ટપોડા જેવો છે કે કંઈ ને કંઈક કર્યા કરે છે અને બધાને પરેશાન થાય છે અને સ્પેશિયલી નિખિલ રાય ત્યાર પછી અંજન અંજન કેવી વ્યથા અનુભવે છે અંજનને એના પિતા એનું ગમતું કામ કરવા સતત ટોક્યા કરે છે મતલબ અંજનને રમવું ગમે છે પણ એના પિતા એને રમવા નથી દેતા અંજન પાસેથી પૈડું ભમરડો લખોટા જેવી અન્ય રમવાના સાધનો એના પિતાએ લઈ લીધા જેથી અંજનનો આનંદ મરી જાય છે પિતાની બીકથી એ શું કરે છે માંદો પડી જાય છે અને અંજન માને છે કે તે તડકામાં ખૂબ જ કુદાકૂદ કરી એટલે માંદો પડ્યો છે ને પરંતુ હકીકતે એવી હોતું નથી ને આ રીતે તમે આનો આખો જવાબ લખી શકો હવે ત્યારે પછી તમારે એવું કીધું છે કે વાક્યમાં પડતા રૂઢિપ્રયોગોને કોષમાંથી ગોતીને આપણે લખતા છે તરંગી વ્યક્તિનું મન કોઈ જગ્યાએ સ્થિર રહેતું નથી મન સ્થિર ના રહેવું એને શું કહેવાય તો કે મન ભીતોમાં ભમવું જો અહીંયા આપ્યું છે મન ભીતોમાં ભમવું માનસિક રીતે અસ્થિર લોકો વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે તો વાત વાતમાં ગુસ્સે થઈ જવાનો મતલબ શું થાય તો કે મિજાજ ગુમાવવો અહીંયા આપ્યો છે આપણને કાઉસમાં શબ્દ સજ્જનો નાની નાની વાતો ધ્યાનમાં લેતા નથી તો કે ધ્યાનમાં ન લેવું એટલે શું કે આંખ ખાડા કાન કરવા તો અહીંયા પણ આપણને જો આપ્યું છે આડા કાન કરવા રાત્રિના અંધકારમાં શેખ અબ્દુલ્લાને અજાણી વ્યક્તિના શબ્દો સાંભળવા મળ્યા તો શબ્દો સાંભળવા મળ્યા એટલે શું તો કે શબ્દો કાને અથડાયા અથવા તો અથડાવું તો જો અહીંયા આપ્યું છે શબ્દો કાને અથડાવું પોલીસની થર્ડ ડિગ્રી રિમાન્ડથી રિમાન્ડમાં પણ તે મૂંગો રહ્યો તો મૂંગો રહ્યો એટલે શું તો કે મોઢામાં મગ ભરવા આપણે તમે ઘણીવાર આવો શબ્દ સાંભળ્યો છે કોઈને આપણે બોલવાનું કંઈ ન બોલતા હોય તો આપણે કહીએ કે શું મોઢામાં મગ ભર્યા છે ક્યારેના બોલતા નથી તો એ રૂઢિપ્રયોગ છે ત્યાર પછી પાત્ર પરિચય આપો એટલે તમારે એ એમાં શું એના વિશે છે લખવાનું છે ત્યારે નિખિલ રાય આપ્યું છે તો નિખિલ રાય વિશે આપણે લખવાનું છે તો શું લખી શકાય તો નિખિલ રાય અંજન અને કિન્નરીના પિતા છે નિખિલ રાય ખૂબ જ કડક સ્વભાવના છે એનું વ્યક્તિત્વ જ કડક સ્વભાવનું છે તેઓ માને છે બાળકોએ સતત વાંચતા રહેવું જ જોઈએ એને રમવાનો સતત વિરોધ છે રમવા માટે સમય આપવો જોઈએ નહીં એની ઉંમર લગભગ પાંત્રીસ વર્ષ આપી છે ત્યાર પછી અંજન અંધ અંજનના બુદ્ધિશક્તિ અને આવડત તો છે પરંતુ જો અહીંયા મેં એક બીજો શબ્દ આપ્યો છે ભણવામાં એ ઠોઠ છે કારણ કે એને ભણવું જ નથી ગમતું પરંતુ નિખિલ રાયથી એ ડરે છે અને રમવા માટે જરા પણ સમય આપતા નથી આથી તે વ્યથિત થઈ જાય છે વ્યથિત એટલે કે દુઃખી થઈ જાય છે કિન્નરી પણ કિન્નરી પર ખીજાય છે પછી બહેનની લાગણી દુભાવ્યાનો અનુભવ કરે છે મતલબ કે એના પપ્પા જ્યારે એને ખીજાય છે ત્યારે પછી પોતાની ભળાસ અથવા ગુસ્સો કોની ઉપર કાઢે છે તો કે એની બહેન ઉપર પછી એને એમ થાય છે કે તો કાતોહાળું ખોટું છું રમવામાં રુચિ ધરાવે છે પરંતુ પિતાના દરના કારણે પોતાની રુચિને દબાવી રાખે છે ત્યાર પછી કિન્નરી તો કિન્નરી વિશે શું છે તો કે નટખટ છોકરી છે લાગણીશીલ સ્વભાવની છે પોતાના ભાઈ બીમાર થતાં કિન્નરી તેની પાસે સતત બેસી રહે છે અને રમવા પણ જતી નથી એવું લાગે છે કે એના કારણે બાપુ અંજનને વધ્યા અને અંજન બીમાર પડ્યો બાપુ મતલબ કે એના પિતા નિખિલરાય મને શું થવું ગમે હવે જો આ મુક્ત જવાબી પ્રશ્ન છે મુક્ત જવાબી એટલે શું તો કે આમાં બધાનો જવાબ અલગ અલગ હોય કોઈને ક્રિકેટર થવું ગમતું હોય કોઈને ડૉક્ટર થવું ગમે કોઈને શિક્ષક થવું ગમે કોઈને મોટો માણસ થવું હોય કોઈને વૈજ્ઞાનિક થવું હોય કોઈને પાયલોટ થવું હોય કંઈ પણ થવું હોય તમે અહીંયા લખી શકો મેં અહીંયા એક ક્રિકેટર વિશે લખ્યું છે મને ક્રિકેટર થવું ગમે પછી ક્રિકેટર શું કામ થવું તો કે એમાં ખેલદી ભાવના હોય ચોખ્ખા છગાથી લોકોના દિલ આપણે જીતી લેવું છે મારે કોના જેવું તો કે મહેન્દ્રસિંહ ધોની જેવું કેપ્ટન બનવું છે સચિનની જેમ ક્રિકેટ જગતમાં નામ કમાવું છે વિરાટ કોહલીની જેમ ફિટનેસ મેળવવી છે અને ક્રિકેટરમાંથી શરીર સ્વસ્થ રહે છે આ તો મેં મારી રીતે લખ્યું છે ક્રિકેટ વિશે તમે તમારી રીતે કંઈ પણ લખી શકો કોઈને પોલીસ બનવાની ઈચ્છા હોય કોઈને કલેક્ટર બનવાની ઈચ્છા હોય જે પણ ઈચ્છા હોય એ તમે લખી શકો અહીંયા આપણને એક જાહેરાત આપી છે કે કોમેડી હાસ્ય અને મસ્તીથી ભરપૂર ગુજરાતી નાટક નાટકનું નામ છે ધીંગામસ્તી સમય દરરોજ રાત્રે નવ કલાકે સ્થળ સરકારી નાટ્યગૃહ હિંમતનગર ટિકિટનો દર ગોલ્ડન બસો રૂપિયા અને સિલ્વર સો રૂપિયા ગેલેરી સિલ્વર ગેલેરીના કેટલા છે તો કે સો રૂપિયા આ જાહેરાત સાની છે તો ઉપર જ આપ્યું છે ગુજરાતી નાટકની તો આપણે લખી શકીએ જાહેરાત ગુજરાતી કોમેડી નાટકની છે કોમેડીના શું જો અહીંયા રાખ્યું છે કોમેડી હાસ્ય અને મસ્તીથી ભરપૂર ત્યાર પછી અશોક પાસે સો રૂપિયા છે તો કઈ ટિકિટ લઈ શકશે તો કે સિલ્વર અને ગેલેરીની ટિકિટ લઈ શકશે કારણ કે એની ટિકિટ સો રૂપિયા છે ગોલ્ડનનો દર બસો રૂપિયા છે તો સિલ્વર ગેલેરીની એક ટિકિટ એ લઈ શકશે આ જાહેરાત કયા લોનવર્સ વપરાયા છે તો કે ટિકિટ ગોલ્ડન સિલ્વર અને કોમેડી ત્યાર પછી તસ્લીમા હિંમતનગરમાં સાંજે છ વાગ્યા સુધી રોકાવાની છે શું આ નાટક જોઈ શકશે કેમ ના કારણ કે નાટકનો સમય કયો છે રાત્રે નવ વાગ્યાનો છે ને તસ્લીમ ક્યાં છે તો કે છ વાગ્યા સુધી જ રોકાવાની છે જો આપણને એ નાટકનો સમય આપ્યો છે દરરોજ રાત્રે નવ કલાકથી ત્યાર પછી આ નાટકમાં કરુણ પ્રસંગો નહીં હોય તેવું તમે શા પરથી કહી શકો કરુણ પ્રસંગ એટલે શું કે તો કે દુઃખદ ઘટનાઓ કોઈ હીરો હિરોઈનનું મૃત્યુ થઈ જાય અથવા તો એનું એક્સિડન્ટ થઈ જાય એવું કોઈ પ્રસંગ આમાં નહીં આવે શા માટે કારણ કે નાટક જ આપણે પહેલાં જ કહી દીધું છે નાટક શું છે તો કે કોમેડી હાસ્ય અને મસ્તીથી ભરપૂર છે મતલબ એમાં હસવાનું જ છે એમાં દુઃખદ પ્રસંગ કોઈ આવવાનો નથી તો આપણે શું લખી શકીએ આ નાટક કોમેડી હાસ્ય અને મસ્તીથી ભરપૂર છે એટલા માટે તો હવે તમે આ જે વિડીયો છે એને થોડી વાર માટે ચાલુ રહેવા દેજો કારણ કે આના પછીનો જે પાઠ છે આના પછીનો જે પાઠ છે અહીંયા જે હું અહીંયા બોક્સને ડ્રો કરું છું એની અંદર હું ચેપ્ટર નંબર આના પછીનું ક્યુ છે તો કે પંદર અને એનું નામ છે અખંડ ભારતના શિલ્પી એની લિંક એક ફોટો સ્વરૂપે આપી દઈશ ટચ કરશો એટલે જોઈ શકાશે અને બધા ચેપ્ટરની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકો બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં